નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું મારી ચેનલમાં. હું આપ સૌનો મિત્ર જગદીશ વાઘેલા. મિત્રો, આજનો વિડીયો ખાસ તમારા માટે લઈ આવ્યો છું. આજના વિડીયોમાં આપણે NMMS પરીક્ષા એટલે NMMS યોજના શું છે, એની જાહેરાત બહાર પડી ચૂકી છે, એના વિશે હું સંપૂર્ણ તમને માહિતી આપવા આ વિડીયોમાં જઈ રહ્યો છું. તો જે મિત્રો અમારી ચેનલ ઉપર નવા છે અને એજ્યુકેશનલ અપડેટ એટલે શૈક્ષણિક કોઈ પણ જાતની અપડેટ તમને જાણવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં. ખાસ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા અને તેના લગતી તમામે તમામ માહિતી મારી યુટ્યુબ ચેનલ પર આપ મેળવી શકશો. ચાલો મિત્રો, વધુ આપણે ટાઈમ ન કાઢતા આ વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને NMMS યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશ. આ બધી વસ્તુ આજના વિડીયોમાં આપણે જાણીશું. ચાલો શરૂઆત કરીશું આજના વિડીયોની. સૌથી પહેલા તો NMMS પરીક્ષા 2023-24 શું છે યોજના, NMMS નું પૂરું નામ શું, અને આ યોજનાની અંદર આ સ્કોલરશિપ પરીક્ષાની અંદર શું શું કરવાનું રહેશે, એનો અભ્યાસક્રમ, એની લાયકાત, આ બધી માહિતી આપણે જાણીશું. સૌથી પહેલા NMMS યોજના એટલે શું? મિત્રો, NMMS યોજના એ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા એક આર્થિક નબળા જે વિદ્યાર્થીઓ છે, જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે, એટલે ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હોય અને પરિસ્થિતિ જો નબળી હોય, ફાઇનાન્શિયલ જે પરિસ્થિતિ એકદમ નબળી હોય, તો તેવા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી. તો NMMS નું પૂરું નામ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ. ફરીથી બોલું છું, NMMS નેશનલ, એમ એટલે મીન્સ, કમ મેરિટ, બરાબર, કમ મેરિટ, CUM, કમ મેરિટ સ્કોલરશીપ, એસ ફોર સ્કોલરશીપ, જે આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ ધોરણ 9-12 સુધી અભ્યાસ કરી શકે તે હેતુથી શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી અમલ મૂકવામાં આવેલ આ યોજના શિક્ષણ મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવેલ, બરાબર છે મિત્રો. તો જે યોજના NMMS યોજના જેને કહેવામાં આવે છે, ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા મૂકવામાં આવેલ, ધોરણ 9-12 ના વિદ્યાર્થીઓ જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને જે ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હોય, તો એમને શિક્ષણ મંત્રાલય ભારત સરકાર આ યોજના અંતર્ગત સ્કોલરશીપ મળે છે. એ સ્કોલરશીપ કેટલી મળે છે એ બધી તમને વિગતવાર આ વિડીયોની અંદર અથવા હું વેબસાઇટ તમને જણાવીશ, એની અંદરથી તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. ચાલો હવે ઓનલાઈન અરજી કરવાની તારીખ અને વેબસાઇટ. મિત્રો, ઓનલાઈન અરજી ક્યારથી શરૂ કરી શકશો તમે? તારીખ 20-2-2024 થી તારીખ 28-2-2024 સુધી અને www.sebexam.org વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન અરજી કરી શકશો. ફરીથી મિત્રો, ક્યારથી ઓનલાઈન ચાલુ થશે? 20-2-2024 થી 28-2-2024 સુધી તમે આ ઓનલાઈન અરજી કરી શકશો. અને આની વેબસાઇટ હશે www.sebexam.org વેબસાઇટ પર. આ વેબસાઇટ ઉપર તમને ટોટલી સંપૂર્ણ માહિતી મળશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, અથવા આપ જે તે સ્કૂલમાં ભણતા હો, મતલબ સરકારી પ્રાથમિક શાળા અને સાથે સાથે જેને કહેવાય ને ગ્રાન્ટેડ શાળામાં જો તમે અભ્યાસ કરતા હો, તો ત્યાંના આચાર્ય પાસેથી, તમને શિક્ષક પાસેથી પણ તમને આના વિશે માહિતી મળી જશે. હવે વિદ્યાર્થીની લાયકાત શું હોય? મિત્રો, વિદ્યાર્થીની લાયકાત કોઈ પણ વિદ્યાર્થી જે સરકારી અને જિલ્લા પંચાયત હસ્તક તેમજ ગ્રાન્ટેડ શાળામાં ચાલુ વર્ષ ધોરણ 8માં અભ્યાસ કરતો હોવો જોઈએ. વિદ્યાર્થી જે સરકારી અથવા જિલ્લા પંચાયત અથવા નગરપાલિકા હસ્તક તેમજ ગ્રાન્ટેડ શાળામાં ચાલુ વર્ષ એટલે 2023-24 ધોરણ 8માં અભ્યાસ કરતો હોવો જોઈએ, એ જ બાળક ફોર્મ ભરી શકશે. જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીને ધોરણ 7માં 55% અથવા એના સમકક્ષ ગ્રેડ, અને એસસી અને એસટી, એસસી એટલે અનુસૂચિત જાતિ અને એસટી એટલે અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને 50% કે તેના સમકક્ષ ગ્રેડ હોવા જોઈએ તો જ ફોર્મ ભરી શકશે, અન્યથા નહીં. આ વિદ્યાર્થીની લાયકાત છે. ખાસ બીજી બાબત, આ NMMS ફોર્મ એવા બાળકો નહીં ભરી શકે જે નિવાસી શાળામાં અભ્યાસ કરે છે, એટલે કે જવાહર નવોદય વિદ્યાલય છે કે કેન્દ્રીય વિદ્યાલય છે કે પછી કોઈ પણ મોડેલ સ્કૂલ્સમાં, નિવાસી શાળા સ્કૂલોમાં જે અભ્યાસ કરતા હોય ને બાળકો, એ કદાચ આની અંદર ફોર્મ ભરી શકશે નહીં. એટલે મતલબ જે નિવાસી શાળા એટલે હોસ્ટેલ સુવિધાવાળી હોય અને પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ
ને આ લાભ મળી શકશે નહીં. ચલો હવે નેક્સ્ટ, આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? વાલીની જે વિદ્યાર્થી છે એની આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? તો આવક મર્યાદા મિત્રો જે પ્રમાણે નક્કી કરવામાં આવી છે, 3,75,000 થી વધુ ન હોવી જોઈએ. વાલીની આવક, વાર્ષિક આવક 3,50,000 થી વધુ ન હોવી જોઈએ. અરજી ફોર્મ સાથે આવક દાખલો જોડવાનો રહેશે. આ જ્યારે પણ તમે અરજી કરો ને ત્યારે તમારો આવકનો દાખલો ફરજિયાત જોડવાનો રહેશે. બરાબર છે મિત્રો? ચાલો હવે પરીક્ષા ફી, ફોર્મ ભરતી વખતે પરીક્ષા ફી કેટલી ચૂકવવાની રહેશે? જનરલ ઈડબ્લ્યુએસ એટલે આર્થિક નબળી જે ઈડબ્લ્યુએસ કોટા જે આવે છે ને જે અમુક, તો એવા તેમજ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 70 રૂપિયા એટલે 70 રૂપિયા, પીએચસી એટલે ફિઝિકલ હેન્ડીકેપ, પીએચસી ફિઝિકલ હેન્ડીકેપ ચેલેન્જ એટલે દિવ્યાંગ બાળકો માટે તથા અનુસૂચિત જનજાતિ એસટીના વિદ્યાર્થીઓ માટે ₹50. બરાબર, સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવો પડશે. જ્યારે ફોર્મ ભરો ત્યારે સર્વિસ ચાર્જ એનો અલગથી ચૂકવવાનો પડશે. એટલે આ એની પરીક્ષા ફી છે. હવે આપણે જોઈએ પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ. પ્રશ્નપત્ર બે ભાગમાં વહેંચાયેલું હશે. એક છે એમએટી અને એસએટી. શું છે એમએટી? બૌદ્ધિક યોગ્યતા કસોટી, અને એસએટી એટલે શૈક્ષણિક યોગ્યતા કસોટી. હું તમને જણાવીશ શું છે એમએટી. બૌદ્ધિક યોગ્યતા કસોટીના 90 પ્રશ્નો, 90 ગુણ અને 90 મિનિટ. બરાબર, એટલે 1 કલાક ને 30 મિનિટ. પછી એસએટી શૈક્ષણિક યોગ્યતા કસોટી, 90 પ્રશ્નો, 90 ગુણ અને 90 મિનિટ. બરાબર, આ બે ભાગમાં છે. હવે આનો અભ્યાસક્રમ શું હશે મિત્રો? તો એમએટી ની તમને જણાવી દઉં, એમએટી ની અંદર તમને ખ્યાલ હોય તો તમે જો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા આપેલી હોય અથવા અમુક પીએસસી ની એક્ઝામમાં જે મેન્ટલ જે આકૃતિ વિભાગ આવે છે, ખબર છે તમને, અલગ આકૃતિ ઓળખો, સમાન સંબંધિત આકૃતિ ઓળખો, પછી ક્રમ બદલતી આકૃતિ ઓળખો, તો એ પ્રકારની આકૃતિઓ આની અંદર હશે. કોની અંદર? એમએટી ની અંદર. અને એસએટી ની અંદર શું હશે મિત્રો? એસએટી ની અંદર ખાસ સાંભળજો, એસએટી ની અંદર ધોરણ 7 અને ધોરણ 8 નો જે તમારો અભ્યાસક્રમ હતો જે તમે ભણ્યા હો એ સંપૂર્ણ અભ્યાસક્રમની પ્રશ્નપત્ર એના અંદરથી જ, એના રિલેટેડ અભ્યાસક્રમ આની અંદર પૂછવામાં આવશે. ધોરણ 7માનો અને ધોરણ 8માનો, તમે જે અત્યારે વર્તમાનમાં 8માં અભ્યાસ કરતા હો તો એ, અને 7માં ધોરણનો જે સંપૂર્ણ તમારો જે સિલેબસ છે અભ્યાસક્રમ એ આની અંદર એસએટી ની અંદર શૈક્ષણિક યોગ્યતાની કસોટી ની અંદર આવશે. સમજાય ગયું મિત્રો? ચલો નેક્સ્ટ, ક્વોલિફાઇંગ ગુણ એટલે તમારે પાસ થવા માટે કેટલા ગુણ જોઈએ. જનરલ અને ઓબીસી ના વિદ્યાર્થીઓ માટે 40% ગુણ, જે પેપર હોય એના 40% ગુણ, તથા એસસી અને એસટી એટલે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે 32% ગુણ, બંને વિભાગમાંથી અને મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ માટે જ ક્વોલિફાઈ. બરાબર, બંને વિભાગમાં એટલા ગુણ હોવા જોઈએ. હવે જો તમે મેરિટમાં આવતા હશો તો જ તમને સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે. પરીક્ષાનું માળખું અંગ્રેજી અને ગુજરાતી રહેશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે માધ્યમ પસંદ કરેલ હશે તે જ રહેશે. સમજાય કે મિત્રો? જો તમે અંગ્રેજી પસંદ કર્યું હશે તો તમારું પ્રશ્નપત્ર અંગ્રેજીમાં આવશે, જો તમે ગુજરાતી પસંદ કર્યું હશે તો ગુજરાતીમાં આવશે. ત્યારબાદ આ બહુ વિકલ્પીય પદ્ધતિ હશે, એટલે ઓએમઆરમાં તમને ખ્યાલ છે ને 4 વિકલ્પો આપેલા હોય, એક પ્રશ્ન છે એના 4 વિકલ્પો આવે, બહુ વિકલ્પીય 4 વિકલ્પો આપેલા હશે, એ 4 વિકલ્પ રહેશે. કોઈ પણ નેગેટિવ માર્કિંગ નહીં હોય, એટલે તમે જો માની લો કે ખોટો તમારો જવાબ પડે છે તો ઘણીવાર માઇનસ પદ્ધતિ હોય છે, પણ અહીંયા માઇનસ પદ્ધતિ નથી. ખાસ દિવ્યાંગ બાળકો માટે, ફિઝિકલી હેન્ડીકેપ ચેલેન્જ બાળકો માટે 30, મારા ખ્યાલથી અંધ બાળકો અથવા કોઈ પણ છે એમાં લખેલું છે જે જાહેરનામું છે એની અંદર, એ બાળકોને 30 મિનિટ વધુ આપવામાં આવશે. મારા ખ્યાલથી જે બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ છે ને એના માટે 30 ગુણ છે. તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી NMMS સ્કોલરશીપ પરીક્ષા વિશે. આશા રાખો કે તમને આ માહિતી સંપૂર્ણ રીતે સમજાઈ ગઈ હશે. તો જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય અને આ તમને માહિતી સરસ લાગી હોય તો તમારા જે પણ મિત્રો ધોરણ 8માં અભ્યાસ કરે છે, તમારી આજુબાજુના વિદ્યાર્થીઓ ધોરણ 8માં અભ્યાસ કરે છે, એમને આ વિડીયો જરૂર શેર કરજો, જેથી કરીને આને તમામે તમામ માહિતી મળી જાય. મિત્રો ફરીથી તમને ઓનલાઈન જો એપ્લાય કરવું તો આ વેબસાઇટ ઉપર www.sebexam.org પર તમને સંપૂર્ણ માહિતી મળશે. ચાલો મિત્રો, તો આશા રાખો કે આ માહિતી તમને સરસ લાગી હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આવી જ રીતે કોઈ અન્ય એજ્યુકેશન અપડેટમાં મળશું.
ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ, બાય બાય.